నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కురుకొండారి నమస్కారాలు స్వామి పంచాస్తికాయ. భగవాన్ కుంకుందాచార్య రచిత పంచాస్తికాయ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత పంచాస్తికాయ ని టీకా సమయ వ్యాఖ్య એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ષટ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન નામનો પહેલો જે અધિકાર છે એની છેલ્લી ગાથા 104 ગાથા 104મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 104 એનો અન્વયાર્થ અને એની ટીકા કર્યા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લીધા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જીવ આ અર્થને જાણીને, એટલે કે આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ આત્માને જાણીને, અર્થને જાણીને એટલે અહીંયા તો શુદ્ધ આત્માને જાણવાની વાત છે. અર્થ નો સામાન્ય જે મિનિંગ એવો એક અર્થ થાય અને બીજો અહીંયા શાસ્ત્રની ભાષામાં અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ, એટલે શાસ્ત્રના અર્થભૂત શુદ્ધ આત્માને જાણીને એમ કહ્યું છે. એટલે કે શાસ્ત્રમાં જે કહેવાયું છે તો એના મિનિંગ રૂપ, એમના મિનિંગ રૂપે એટલે એના અર્થભૂત એક અર્થ એમ થાય છે. અને બીજું એમાં આ જે જીવ તત્વ છે તો જીવ દ્રવ્યની વાત લીધી છે તો એ પણ એક પદાર્થ થયો, એટલે એ અર્થ થયો. તો એવા અર્થને જાણીને એટલે કે શુદ્ધ આત્માને જાણીને, છે દ્રવ્યને જાણે છે પણ એમાંથી જીવ દ્રવ્યની વાત આવી તો જીવ દ્રવ્ય જે નવ તત્વોમાં જે જીવ તત્વ કહેવામાં આવ્યું છે કે જે પર્યાયથી પણ જુદું છે એવું એ, તો એવા શુદ્ધ આત્માને જાણીને તેને અનુસરવાનો ઉદ્યમ કરતો થકો, એટલે કે શુદ્ધ આત્માને અનુસરવાનો ઉદ્યમ કરે એવો પ્રયત્ન કરે તો એમ કરતા એને દર્શન મોહનો ક્ષય થાય, એટલે કે મિથ્યાત્વ ચાલ્યું જાય અને એવો થઈને રાગ દ્વેષને નિવૃત્ત કરે અને એમ રાગ દ્વેષને પ્રશમિત કરીને, નિવૃત્ત કરીને ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ કર્યો છે એવો થાય છે. ઉત્તર બંધ એટલે હવે આગામી બંધ થવાના નથી, પછીના બંધ, કેમ કે રાગ દ્વેષની પરિણતિનો નાશ કર્યો એટલે હવે બંધ થશે નહીં. અને પૂર્વ બંધ એટલે કે પૂર્વે જે ભાવ કર્યા એના નિમિત્તે જે બંધ થયા હતા તો એનો સ્થિતિ બંધ છે, તો એની સ્થિતિ પૂરી થતા એની નિજરા થઈ જાય છે. અને આ જીવ જ્યારે પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિરતા કરે છે તો એને એવી નિજરા થાય છે. એટલે એમ ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. અહીંયા આ પંચાસ્તિકાયના સ્વાધ્યાયનું ફળ દર્શાવ્યું છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું કે આ ક્રમ બતાવ્યો છે, દુઃખથી વિમુક્ત થવાના ક્રમનું કથન છે. એટલે પંચાસ્તિકાયના સ્વાધ્યાય પછી કઈ રીતે થાય એ વાત તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી જ છે, પણ એને એમ કહ્યું કે આ ક્રમ છે, આ જ ક્રમ છે, બીજો કોઈ ક્રમ નથી. જ્યાં સુધી જીવ દ્રવ્ય સુખનો અભ્યાસ કરતો નથી ત્યાં સુધી વસ્તુ સ્વરૂપને સમજતો નથી, અને વસ્તુ સ્વરૂપને સમજ્યા પછીથી એમાં પોતે પોતાના સ્વરૂપને જાણી અને એવો સ્વીકાર કરે છે
એવો સ્વીકાર કરે છે કે હું આવો છું, હું શુદ્ધ આત્મા છું, અને પછી પોતે શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્મા નું પરિણમન કઈ રીતે હોય? આ વિભાવ ભાવે થવું એને શોભતું નથી, એટલે એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એમ એ અનુસરવાનો ઉદ્યમ કરે છે. જ્યારે એવો ઉદ્યમ થાય છે તો મિથ્યા માન્યતા જે અનાદિની ચાલી આવતી હતી એનો ક્ષય થઈ જાય છે. તો એ બધી વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 484, 20 સંવત 2478, ચૈત્રવદ 12 સોમવારના દિવસનું આ પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે હવે દુઃખોનો નાશ કરવાનો ક્રમ બતાવે છે, અથવા કયા ક્રમથી જીવ સંસાર રહિત થઈને મુક્ત થાય તે બતાવે છે. જે પુરુષ આ ગ્રંથનું રહસ્ય, જે શુદ્ધ આત્મ પદાર્થ છે, તેને જાણીને તેમાં જ પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે, તે ભેદ વિજ્ઞાની જીવ મોક્ષ પદનો અનુભવી થાય છે. શું કહે છે ગુરુદેવ? કે જે પુરુષ એટલે જે જીવ આ ગ્રંથનું રહસ્ય, જે શુદ્ધ આત્મ પદાર્થ છે, 5 અસ્થિકાય અને 6ઠું કાળદ્રવ્ય, એની વાત સમજાવી, એમાં જીવાસ્તિકાયની વાત આવી અને એમાં જીવાસ્તિકાયમાં પોતે પણ એક જીવ છે, તો પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એટલે શુદ્ધ આત્માને જાણીને પછી કહે છે કે તેમાં જ પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે. પોતાના સ્વરૂપમાં પ્રવીણ થવું એટલે શું? શુદ્ધ આત્મ પદાર્થ છે તેને જાણીને તેમાં જ પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે, એટલે પોતાનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જાય અને પોતાના સર્વ સામર્થ્યને અનુભવે, પોતાનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપને જાણ્યું કે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, અવિનાશી છે, એની કોઈ ઉત્પત્તિ થઈ નથી કે એનો કોઈ નાશ થતો નથી, એ જ્ઞાન આનંદ સ્વભાવી છે, તો આ જાણ્યા પછીથી એની પ્રગટતા કેમ થાય એને પણ એને જાણી છે. તો એ પ્રગટતાનો પુરુષાર્થ જ્યારે ઉપાડે છે તો એ પુરુષાર્થ કરતા એને પહેલા જ્યારે સ્વાનુભૂતિ થાય છે તો પોતાને ખ્યાલ આવે છે કે પોતાનું સામર્થ્ય કેવું છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતાના અનંત ગુણની પરિપૂર્ણ દશા એને એ જ્ઞાનમાં સમજે છે. કેમ કે સ્વાનુભૂતિપૂર્વક જે જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાનમાં એ સર્વગુણનો અંશ પ્રગટ થયો છે એને એ જાણે છે, તો એને ખ્યાલ આવે છે કે બધા ગુણોની પરિપૂર્ણ દશા જ્યારે પ્રગટ થાય તો કેવું હોય, એટલે એમ એ પોતે પોતાના સામર્થ્યને જાણે છે અને પોતે એવા પોતાના અનંત ગુણના શુદ્ધ પરિણમનને પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ કરી શકે તેવું સક્ષમ છે. આ બે વાતને જાણે છે, એટલે એ જાણે છે તો પછી એને એ જ રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન થાય છે. એને માટે ગુરુદેવે એમ કહ્યું કે એવા શુદ્ધ આત્મ પદાર્થ છે તેને જાણીને તેમાં જ પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે, તે ભેદ વિજ્ઞાની જીવ મોક્ષ પદનો અનુભવી થાય છે, એ મુક્ત સ્વરૂપને અનુભવે છે, એ મુક્તિને લહે છે, એ મુક્તિને પામે છે, મુક્તિને પામે છે, પ્રાપ્ત કરે છે. કેવો છે તે જીવ? ગુરુદેવ કહે છે કે કેવો છે તે જીવ કે જેણે દર્શન મોહનો નાશ કર્યો છે, રાગ દ્વેષ જેનામાં ઠરી ગયા છે, અને જેણે પૂર્વાપર બંધનો નાશ કર્યો છે. રાગ દ્વેષ કઈ રીતે ગયા? હવે રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. કેમ? કેમ કે દર્શન મોહનો નાશ કર્યો છે,
ભ્રાંતિ ચાલી ગઈ છે, મિથ્યાત્વ ગયું છે અને એમ થયું છે એટલે રાગ દ્વેષ હવે ઉત્પન્ન થતા નથી, ઠરી ગયા છે. અને વળી કહે છે કે જેણે પૂર્વાપર બંધનો નાશ કર્યો છે એટલે હવે રાગ દ્વેષ નથી તો બંધનું કારણ રહેતું નથી. એને કારણે જે બંધ થતા હતા એવા કર્મના બંધ પણ થતા નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે આ પંચાસ્તિકાય ગ્રંથ છે તેનું રહસ્ય એમ છે કે પાંચ અસ્તિકાય અને કાળ એમ છ દ્રવ્યો છે એને જેમ છે તેમ જાણવા અને તેનું ફળ વિતરાગતા છે. પ્રશ્ન એ થાય કે આ પાંચ અસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યને જાણતા શું વિતરાગતા થઈ જાય, એનું ફળ વિતરાગતા થાય એટલે શું? કોઈ પણ વસ્તુને જાણતા વિતરાગતા થતી હશે? આખી વાત જે છે એ બહુ સમજવા જેવી છે. જો એ પાંચ અસ્તિકાય અને કાળ છ દ્રવ્યને જેમ છે તેમ જાણે છે તો જેમ છે તેમ જાણે છે તો જેમ છે તેમ એનો સ્વીકાર પણ કરે છે ને. જાણવું કોને કહ્યું? જાણવું એટલે જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એટલે જ્ઞપ્તિ ક્રિયા થાય છે તો એ તો આત્માને વિશે જ્ઞપ્તિ ક્રિયા તો થાય છે, એ કઈ મનની ભૂમિકા નથી. ઇન્દ્રિય અને મન એમાં નિમિત્ત હોય એટલે જ્યાં સુધી સ્વવિકલ્પ દશાની અંદર એને જાણવું થાય છે, સમજવું થાય છે અને દ્રવ્યશ્રુતને એ વાંચી વિચારી અને સમજે છે તો એ સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ છે. એમાં જે એને માહિતી જ્ઞાન પ્રાપ્ત થાય છે જે દ્રવ્યશ્રુત છે એ દ્રવ્યશ્રુતને એ સ્વીકારે છે, આત્મસાત કરે છે અને ભાવશ્રુત પ્રગટ કરે છે. એટલે જાણવું એ તો જ્ઞાન કરવું એમ કહ્યું અને જ્ઞાન કરવું ખરેખર વાસ્તવમાં તો જ્ઞાન તો એનો સ્વભાવ જ છે, તો પછી આવું બહારનું જાણવું એની શા માટે વાત કરી? પ્રભુ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે આવા દ્રવ્યશ્રુત એટલે કે શાસ્ત્રના અભ્યાસ કરે છે, વસ્તુ સ્વરૂપને એ સમજે છે અને એનો સ્વીકાર કરે છે તો એવો સ્વીકાર કરી અને એ સ્વરૂપ તરફ વળે છે અને સ્વરૂપ તરફ વળે છે તો એને સમ્યક જ્ઞાન થાય છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ છે. જે સમયે એને સમ્યક દર્શનની પર્યાય થવાની છે, સમ્યક્ત્વ પ્રગટ થવાનું છે, એ પૂર્વે એવો જ વિકલ્પ હોય છે, દ્રવ્યશ્રુતનો એવો જ વિકલ્પ હોય છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે વ્યવહારથી એમ કહેવાય કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન થયું અથવા તો જીનવાણી સાંભળીને જ્ઞાન થયું, જીનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને જ્ઞાન થયું, ગુરુની વાણી સાંભળીને જ્ઞાન થયું, શાસ્ત્રનો સ્વાધ્યાય કરી અને જ્ઞાન થયું એટલે સમ્યક જ્ઞાન થયું. તો એ અપેક્ષાથી આખી વાત અહીંયા લીધી છે કે આ પંચાસ્તિકાય ગ્રંથ છે એ દ્રવ્યશ્રુત છે, એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એ જ્ઞાન પ્રગટ થયું છે અને એ જ્ઞાનને આચાર્ય ભગવાને આપણને પહોંચાડ્યું છે, પોતે એને આત્મસાત કર્યું, એવું જ અનુભવ્યું અને પછી આપણને આ શાસ્ત્ર દ્વારા પહોંચાડ્યું છે, એ એમનો મહા ઉપકાર છે. તો કહે છે કે તેનું રહસ્ય એમ છે કે પાંચ અસ્તિકાય અને કાળ જેમ છે તેમ જાણવા, એટલે જેમ આચાર્ય ભગવાને એને જાણ્યા છે એમ જાણવા, અને એમ થાય છે તો જેમ આચાર્ય ભગવાનને એના ફળ સ્વરૂપે વિતરાગતા પ્રગટ થઈ છે એવી રીતે તને પણ એના ફળ સ્વરૂપે વિતરાગતા પ્રગટ થશે. ભાઈ, દરેક શબ્દને ગંભીરતા પણ લેવાનો છે. જેમ છે તેમ જાણવું, આ શબ્દને ગંભીરતાપૂર્વક લેવાનો છે. જાણવું એટલે શું? અહીંયા તો બે વાત કરી હોય અને એ બે વાતને લઈ અને એમ માને છે કે અમે તો જ્ઞાની થઈ ગયા. અરે ભાઈ, તારા વિચાર તો કર, એ વાતના હાર્દ સુધી તું પહોંચ્યો નથી, એની ગંભીરતાને તે જાણી નથી અને તું એમ માને કે જ્ઞાની થઈ ગયો. પ્રભુ, આ શાસ્ત્રના રચયિતા એમણે જે રીતે જાણ્યું છે એ રીતે તે જાણ્યું?
પંચાસ્તિકાયના સ્વરૂપને, પાંચ અસ્તિકાય અને કાળ દ્રવ્યને જેમ કુમકુંદાચાર્ય ભગવાને જાણ્યા, જેમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જાણ્યા, જેમ જયસેન આચાર્ય ભગવાને જાણ્યા, એ રીતે તે જાણ્યા છે? તને એવું શ્રદ્ધાન થયું છે? જો એવું શ્રદ્ધાન થયું હોય તો જરૂરથી તેને સમ્યક દર્શન થાય. એટલે ગુરુદેવ કહે છે કે તેનું ફળ વિતરાગતા છે. એક લીટીમાં ઘણી મોટી વાત ગુરુદેવે કરી છે, કોઈ સામાન્ય વાત નથી. આગળ કહે છે કે છ દ્રવ્યોમાંથી કોઈનો અભાવ વર્તે છે એમ નથી. વળી આ દ્રવ્ય આમ કેમ પરિણમ્યું તે પણ સવાલ નથી. અને આ દ્રવ્ય બીજું દ્રવ્ય જે છે તે આ રીતે પરિણમ્યું એટલે એને લીધે પહેલું દ્રવ્ય પરિણમ્યું કે પહેલા દ્રવ્યને લીધે બીજું દ્રવ્ય પરિણમ્યું એમ પણ નથી. પહેલી વાત તો એ લીધી કે છ એ છ દ્રવ્યનો સ્વીકાર, પાંચ દ્રવ્યનો સ્વીકાર અને છઠ્ઠા કાળ દ્રવ્યને માત્ર ઉપચાર ગણવો અને દ્રવ્ય તરીકે ન સ્વીકારવું એ તો મિથ્યા માન્યતા છે. એટલે પહેલી વાત તો એ લીધી કે છ દ્રવ્યમાંથી કોઈનો અભાવ વર્તે છે એમ નથી, એટલે કે છ એ છ દ્રવ્ય છે અને એવો જ સ્વીકાર થવો જોઈએ. વળી આ દ્રવ્ય આમ કેમ પરિણમ્યું એ સવાલ નથી, કેમકે એ દ્રવ્યનો સ્વભાવ છે તો એમ જ પરિણમે. એ દ્રવ્યના પરિણમન બીજું દ્રવ્ય કરાવતું નથી અને એ દ્રવ્ય જેમ પરિણમે છે તેમ એ અનાદિનું પરિણમી રહ્યું છે અને અનંતકાળ સુધી એ એમ જ પરિણમવાનું છે. અને બીજી વાત, આ દ્રવ્ય બીજાને લીધે પરિણમ્યું એમ પણ નથી. સૌના કારણે છે, દરેકનું અસ્તિત્વ પોતાના કારણે છે, સ્વથી છે પરથી નથી. એટલે એમ હોવા પણ એમ છે પણ નક્કી કરે દરેકનું અસ્તિત્વ છે, એનું હોવા પણ છે એમ નક્કી કરે તો પછી જીવ દ્રવ્યનું હોવા પણ અને જીવ દ્રવ્યનું હોવા પણ તો પોતાનું હોવા પણ એમ પણ નક્કી થઈ જાય છે. એટલે પોતાના અસ્તિત્વ સંબંધી એને હવે કોઈ ભ્રમ રહેતો નથી, પોતાના અસ્તિત્વનો સ્વીકાર થઈ જાય છે અને પોતાના અસ્તિત્વનો સ્વીકાર એને જ આસ્તિક્ય કહેવાય છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર થવો અને એવા સ્વરૂપનો સ્વીકાર થઈ અને પછી એવા સ્વરૂપની પ્રગટતાને વિશે પુરુષાર્થ થવો એ મોક્ષનો માર્ગ છે. તો કે છે કે છે પણ નક્કી કરે તો શુદ્ધ આત્મા તરફ વલણ થાય છે, કેમ કે પોતે છે ને તો પછી પોતાનું વલણ પોતા તરફ થાય છે. બધા પદાર્થો છે એમ કહો, મહાસત્તા છે, અવાંતર સત્તા છે એમ કહો, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ કહો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, મોક્ષ માર્ગ કહો, પર્યાય બુદ્ધિ છોડી સ્વભાવ બુદ્ધિ કરવી કહો, તો તે બધાનું ફળ વિતરાગતા છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં જે જે પ્રકારે વિતરાગતાની વાત આવી છે તે બધી વાતને ગુરુદેવે અહીંયા એક સાથે લઈ લીધી. અહીંયા પંચાસ્તિકાયની અંદર આ છ દ્રવ્યની વાત આવી એટલે કહે છે કે બધા પદાર્થો છે એમ કહો, એટલે કે દ્રવ્યની સત્તાનો સ્વીકાર કરો, બધા દ્રવ્યો છે, બધાનું પરિણમન છે એ વાત આવી અને અગાઉની ગાથામાં મહાસત્તાની વાત આવી અને પછી દરેકની પોતાની સત્તા છે, પોતાની સત્તા પોતાના ક્ષેત્ર સુધી છે, એની સીમા છે, પોતાના ક્ષેત્રની બહાર એની સત્તા નથી. કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય છે અને એનું જે સામર્થ્ય છે અને એની જે પ્રગટતા છે એ બધું પોતાને વિશે છે, પરને વિશે નથી. અને એની ઉપર બીજું અન્ય દ્રવ્ય કાંઈ પ્રભાવ પણ પાડતું નથી. એટલે એવી અવાંતર સત્તાની વાત પણ અગાઉની ગાથાઓમાં
ઘણા વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવી. એટલે મહાસત્તા છે, અવાંતર સત્તા છે એમ કહો તો પણ એમાંથી વિતરાગતા જ પ્રગટ થાય છે, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. આગળ કહે છે કે શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ કહો. સમજદારની અંદર એની ઘણી વાત આવી. શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિનો વિષય પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એની વાત આવી. તો એના દ્વારા પણ વિતરાગતા થાય છે, એટલે પોતાને એવા નિર્મળ વિતરાગી પરિણામ થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો. સમયસારમાં આ વાત લીધી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, ક્રમબદ્ધ પર્યાયનો પહેલા સ્વવિકલ્પ દશામાં નિર્ણય હોય છે અને પછી સમ્યક તો થતા એ ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય સમ્યક દ્રષ્ટિને હોય છે. પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વવિકલ્પ દશામાં કરતા એને અકર્તા ભાવ આવે છે અને અકર્તા ભાવ આવતા જીવ સ્વ તરફ વળે છે અને સ્વ તરફ વળે છે તો એને વિતરાગતા થાય છે. એ સ્વ તરફ વળ્યો, વિતરાગતા થઈ, એટલે કે ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ, એટલે એને મોક્ષ માર્ગ કહો. આગળ કહે છે કે પર્યાય બુદ્ધિ છોડી સ્વભાવ બુદ્ધિ કરવી કહો. પર્યાય એક સમયની છે, એક સમયનું સત છે, એક સમયનું હોવાપણું છે, એટલે પર્યાય નથી એમ પર્યાયને ઉડાડી શકાય નહીં. પર્યાય છે, પર્યાયનું હોવાપણું છે, પણ જે એક સમયનું સત છે, જે બીજા સમયે બદલાય છે, જે એક સમય માટે છે અને બીજા સમયે જે બદલાય છે, એનું લક્ષ છોડીને જે ત્રિકાળ છે, ત્રણેય કાળે રહે છે, એવા ધ્રુવનું લક્ષ કરવાનું, એટલે કે જે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, એનું જે પરિણમન છે એ એનું સ્વભાવ છે, એ એનું સ્વાભાવિક પરિણમન છે, તો એવા પોતાના સ્વભાવની બુદ્ધિ કરવી, જે શાશ્વત રહે છે, કોઈ પણ પર્યાયમાં હોય છતાં એ સ્વભાવ બદલાતો નથી. સ્વભાવ એના ગુણને અનુસરીને છે, માટે ક્યારેય બદલાય નહીં. દરેક દ્રવ્યનો એનો પોતાનો ભાવ, એ સ્વભાવ છે. જીવનો સ્વભાવ એના અનંત ગુણને અનુસરીને છે અને અનંત ગુણમાંથી એક પણ ગુણ ઓછો વધતો થતો નથી, એટલે સ્વભાવ બદલાતો નથી. તો એવા સ્વભાવની બુદ્ધિ કરવી, એટલે કે એવા સ્વભાવ ભાવે પરિણમવું, એ મોક્ષ માર્ગ છે, એ વિતરાગતા છે. તો શું કહ્યું ગુરુદેવે? કે બધા પદાર્થો છે એમ કહો. કહો એટલે એવો સ્વીકાર કરો. અહીંયા બોલવાની વાત નથી, લખવાની વાત નથી, એવો સમજીને સ્વીકાર કરવો. તો કહે છે કે બધા પદાર્થો છે એમ કહો, મહાસત્તા છે, અવાંતર સત્તા છે એમ કહો, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ કહો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, મોક્ષ માર્ગ કહો, પર્યાય બુદ્ધિ છોડી સ્વભાવ બુદ્ધિ કરવી કહો, તો તે બધાનું ફળ વિતરાગતા છે. અવાંતર સત્તાથી નક્કી કરો કે આ પર્યાય છે, આ ગુણ છે, આ દ્રવ્ય છે, એમ છે પણ નક્કી કરે તો પર્યાય ક્ષણિક છે અને દ્રવ્ય ત્રિકાળ છે એવું નક્કી થઈ જાય. અવાંતર સત્તાથી નક્કી કરો. એમ કેમ કહ્યું? અવાંતર સત્તા દરેકની જુદી છે. જીવ માત્ર પોતે પોતાના ક્ષેત્રમાં રહીને, પોતાના ક્ષેત્રમાં રહીને એ પરિપૂર્ણ છે અને પોતાની પરિપૂર્ણ દશાને પ્રગટ કરે છે. તો એનો પુરુષાર્થ એના ક્ષેત્રમાં રહીને થાય છે, એના પ્રદેશોમાં રહીને થાય છે. એનો જ્ઞાન ગુણ છે, એનું પરિણમન થાય છે. એના અનંત ગુણ છે, એનું પણ પરિણમન થાય છે. તો એ પોતે પોતાના જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરે છે, એટલે એ પોતાની અવાંતર સત્તાથી નક્કી કરે છે. પોતાની અવાંતર સત્તા પોતાને વિશે છે, પોતાની સત્તા પોતાને વિશે જુદી છે, અને એમાં બીજી કોઈ સત્તાનો પ્રવેશ થતો નથી, એટલે કે બીજા કોઈનો પ્રભાવ પડતો નથી.
એક જીવની અવાંતર સત્તા એની ઉપર સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની અવાંતર સત્તાનો પણ પ્રભાવ પડતો નથી, એ કાંઈ કરતું નથી. દરેક જીવ પોતે પરિપૂર્ણ છે એટલે એની સત્તાથી એ પૂર્ણ છે, એની સત્તા કાંઈ અધૂરી નથી. તો એવી અવાંતર સત્તાથી જીવ પોતે પોતાના સ્વભાવને નક્કી કરે છે અને એવા સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું નક્કી કર, અવાંતર સત્તાથી નક્કી કર, એટલે કે તું તારી જાતે નક્કી કર. કોઈના કહેવાથી કાંઈ નક્કી થતું નથી. કોઈના કહેવાથી નક્કી થશે તો ફરી બીજા કોઈના કહેવાથી જુદી રીતે પણ નક્કી થઈ જાય. એટલે જ આચાર્ય ભગવાને સમયસારમાં એમ કહ્યું કે અમે જે આ કહીએ છીએ એને તું પ્રમાણ કરજે, એને તું પ્રમાણ કરજે. એટલે તારે એ પ્રમાણ કરવાનું છે. અમે તો કહીએ છીએ, અમે એવું અનુભવ્યું છે માટે કહીએ છીએ, પણ તું એવું અનુભવીને પ્રમાણ કરજે. એટલે અનુભવ કરવા વાળો તું છો, સાચો નિર્ણય કરવા વાળો તું છો, તો તું તારી અવાંતર સત્તામાં એને નક્કી કર. ગુરુદેવ કહે છે કે અવાંતર સત્તાથી નક્કી કરો કે આ પર્યાય છે, આ ગુણ છે, આ દ્રવ્ય છે, અને એમ છે પણ હોવા પણ નક્કી કરે તો પર્યાય ક્ષણિક છે અને દ્રવ્ય ત્રિકાળ છે એવું નક્કી થઈ જાય છે. અને એવું નક્કી કરતા પછી લક્ષ ક્યાં જશે? લક્ષ દ્રવ્ય તરફ જ જાય. એવું નક્કી કરતા દ્રવ્ય તરફ વજન ગયા વગર રહેતું નથી, કેમ કે પર્યાય ક્ષણિક છે એવું એણે પોતે નક્કી કર્યું છે. પોતાની સત્તામાં રહી અને પોતાની વર્તમાન પર્યાયને એણે નક્કી કરી છે કે આ વર્તમાન પર્યાય એક સમયનું સત છે, એ બદલાયા કરે છે, બદલાયા કરે છે, બદલાયા કરે છે, પણ હું તો ત્રિકાળ એક સરખો છું. એમ દ્રવ્ય તરફ લક્ષ જાય છે. આગળ કહે છે કે વિકાર છે પર્યાયમાં અધૂરપ છે, દ્રવ્ય પૂર્ણ શુદ્ધ છે. વિકાર છે, વિકાર નથી એમ નહીં, વિકાર છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને પણ એની ભૂમિકા અનુસાર શુભભાવ હોય છે. ચોથા ગુણસ્થાનની દશામાં, પાંચમા ગુણસ્થાનની દશામાં તો શુભભાવ પણ હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ભાગ્યે જ અતિ મંદ 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 એવો અશુભ ભાવ થાય. મુખ્યતા છઠ્ઠા ગુણસ્થાને શુભ ભાવ નહીં હોય. એટલે એવા વિકારી પરિણામ તો થાય છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી વિકાર તો છે, પણ એ વિકાર એનો નથી, વિકારથી એ જુદો છે. એ પર્યાયમાં છે અને પર્યાય તો એક સમયની છે. એટલે ગુરુદેવ કહે છે વિકાર છે અને પર્યાયમાં અધૂરપ છે. પર્યાયમાં અધૂરપ છે એટલે વિતરાગી પરિણામ થયા હોય એવી પર્યાય હોય તો પણ એમાં કાંઈ ત્રિકાળી ધ્રુવ તત્વ આવી જતું નથી. પણ દ્રવ્ય છે તે પૂર્ણ છે, શુદ્ધ છે. વિકાર પર્યાયમાં છે અને વિકાર પર્યાયમાં છે તે છતાં એ વખતે પણ દ્રવ્ય તો પરિપૂર્ણ શુદ્ધ છે. ગમે તે પર્યાયમાં એ જાય તો પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. તો એ બધું જેમ છે તેમ કબૂલ કરનારનું વજન વિકારી પર્યાય ઉપર જતું નથી, પણ શુદ્ધ આત્મા ઉપર જાય છે. અને હું છું એમ નક્કી કરતા, એટલે કે હું આવો શુદ્ધ છું, આવા સામર્થ સહિત છું, પરિપૂર્ણ છું એમ નક્કી કરતા, અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સુખનો ભરેલો છું એમ નક્કી થાય છે. આમ ધર્મી જીવ પરને પર જાણે છે, પરને પર જાણે છે, રાગને રાગ જાણે અને રાગને ત્રિકાળમાં ખતવતો નથી, પરને પોતામાં ખતવતો નથી. પોતાને શુદ્ધ આત્મા જાણે છે, એણે પંચાસ્તિકાયનું રહસ્ય જાણ્યું છે.
પોતે સ્વને સ્વ જાણે છે, રાગને રાગ જાણે છે, અને રાગને પોતાપણે માનતો નથી. ખતવણી એની વાત ગુરુદેવ ઘણી વાર કરે છે કે વેપારીઓ બધા ખતવણી કરે છે ચોપડામાં, તો જેના ખાતે જે ખતવણી કરવાની હોય એના ખાતે એને ખતવે છે, કોઈ અન્યના ખાતે ખતવતા નથી. જેનું ખાતું ચાલતું હોય એના ખાતે એના પૈસાની ખતવણી થાય, બીજાના ખાતે ના કરાય, અથવા તો બીજાના ખાતાની ખતવણી એ આમાં ભેળવી ન દેવાય, એવી ભેળસેળ હોતી નથી. એટલે ખતવણી તો જેમ છે તેમ વેપારીઓ કરે છે ને, કરતા આવડે છે ને, એ વાત કરી. અને ગુરુદેવે આ વાતને ઘણી વાર સમજાવી છે કે ભાઈ તારી ખતવણી જ ઊંધી છે, તું રાગને તારા સ્વરૂપમાં ભેળવી દે છે, એ ખતવણી ઊંધી થઈ રહી છે. રાગને રાગ જાણ, તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જાણ. ધર્મી જીવને તો બરાબર ખતવણી થાય છે. ગુરુદેવ કહે છે કે આમ ધર્મી જીવ પરને પર જાણે છે, રાગને રાગ જાણે છે, એ રાગને સ્વ નથી જાણતો, વળી રાગને ત્રિકાળમાં ખતવતો નથી. એટલે કે રાગ ત્રિકાળી વસ્તુ સાથે રહ્યો છે એમ એ ખતવતો નથી. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, રાગ ક્ષણિક છે, રાગ કોઈ ગુણને અનુસરીને થતો નથી. એટલે રાગને ત્રિકાળીમાં ખતવતો નથી, પરને પોતામાં ખતવતો નથી. આ શરીર એ પર છે, જુદું છે, તો એને પોતામાં ખતવતો નથી. પોતાને શુદ્ધાત્મા જાણે છે, તો આમ જે જાણે છે એણે ખરેખર પંચાસ્તી કાયનું રહસ્ય જાણ્યું છે. જો જાણવું એટલે અહીંયા એક વાત લઈ લેવી કે એવી જ શ્રદ્ધા થઈ છે, એવો જ સ્વીકાર થયો છે. આ પ્રમાણે શુદ્ધ આત્મ પદાર્થને જાણીને તે જીવ આત્મ પદાર્થમાં પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે. આમાં ઘણા ન્યાયો આવી જાય છે. દેવ ગુરુ શાસ્ત્ર ત્રણેય એમ કહે છે કે તું તારા શુદ્ધ આત્મા તરફ વલણ કર. શાસ્ત્ર એમ કહેતા નથી કે તું રાગનો પ્રયત્ન કર. શાસ્ત્રમાં રાગ કરવાની વાત આવતી નથી. શાસ્ત્ર એમ કહેતા નથી કે તું શુભ ભાવના આશરે ધર્મ પ્રગટ કરી શકે છે એમ કહેતા નથી. એટલે તું શુભ ભાવનો આશ્રય લે એમ કહેતા નથી. દેવ ગુરુ શાસ્ત્ર ત્રણેય એમ કહે છે કે તું તારા શુદ્ધ આત્મા તરફ વલણ કર, એના આશ્રયે ધર્મ થાય છે, એના આશ્રયે વિતરાગી પરિણામ થાય છે. પણ શાસ્ત્ર દેવ ગુરુ કોઈ એમ કહેતા નથી કે તું રાગનો પ્રયત્ન કર. ગુરુ એમ કહેતા નથી કે અમો હોઈએ તો તારું કલ્યાણ થાય. જો કોઈ ગુરુ એમ કહે કે અમે તારું કલ્યાણ કરીએ છીએ અથવા તો અમારાથી તારું કલ્યાણ થાય છે, તો એનો અર્થ એ થયો કે પરના આશ્રયે એનું કલ્યાણ થાય છે. એ તો બહિર્મુક્તા કહી, એ તો બહિર્મુક્તા થઈ. બહાર પરના આશ્રયે જીવને જ્ઞાન થાય, કલ્યાણ થાય, એવી બહિર્મુક્તા ગુરુ બતાવે નહીં. અને જો એવી બહિર્મુક્તા બતાવે તો તે ગુરુ સાચા ગુરુ નથી. શું કહે છે ગુરુદેવ? કે ગુરુ એમ કહેતા નથી કે અમો હોઈએ તો તારું કલ્યાણ થાય. અમો એમ ગુરુ કહેતા નથી. અમો તારું કલ્યાણ કરી દઈએ, અમારાથી તારું કલ્યાણ થાય એમ ગુરુ કહેતા નથી. અને જો એમ જો કોઈ ગુરુ કહે અને બહિર્મુક્તા બતાવે તો તે ગુરુ નથી. એટલે કે પરના આશ્રયે એનું કલ્યાણ થાય એમ જો કહે તો એ સાચા ગુરુ નથી. અને દેવ પણ રાગ કરવાનું કહેતા નથી. દેવ કોણ છે? જેમને કેવળ જ્ઞાન થયું છે તે દેવ છે. તો સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની વાત કરીએ છીએ, એને આપણે વ્યવહાર સંકેત કહીએ છીએ, તો કહે છે કે એમાંથી કોઈ રાગ કરવાનું કહેતા નથી. આગળ કહે છે, પ્રથમ શ્રવણ વખતે વિકલ્પ હતો ત્યારે સુદેવ આદિનું નિમિત્ત હતું અને કુદેવ આદિનું નિમિત્ત છૂટી ગયું. પહેલા સાંભળવામાં આવ્યું તો એ વખતે વિકલ્પ હતો ત્યારે સુદેવ આદિનું નિમિત્ત હતું.
સાચા દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત હતું અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું નિમિત્ત છૂટી ગયું. તો કે છે કે વિકલ્પ પહેલો હોય છે માટે વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી, એવો એનો અર્થ નથી. પહેલા આવો વિકલ્પ હતો એટલે કે પહેલા એવો વ્યવહાર થયો માટે નિશ્ચય થાય છે, એમ નથી. કેટલાકની માન્યતા એવી છે કે તમે પહેલા આ વસ્તુ સ્વરૂપને જાણ્યું એટલે એ પહેલા વ્યવહાર થયો ને, અને પછી નિશ્ચય ધર્મ પ્રગટ થાય, પછી નિશ્ચય ધર્મ પ્રગટ થાય. આવી ઊંધી માન્યતા પ્રવર્તે છે એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ એમ નથી. પહેલા જે વિકલ્પ દ્વારા વસ્તુ સ્વરૂપનું જાણપણું થયું હતું એને વ્યવહાર કહેતા નથી, એને વ્યવહાર કહેતા નથી. એ વિકલ્પ હતો, એ વિકલ્પ હતો એટલે એ વ્યવહાર કહેવાય, અને એ વ્યવહાર પહેલા થયો માટે નિશ્ચય પ્રગટ થાય છે એમ અર્થ નથી. કેમ કે પહેલા નિશ્ચય હોય તો જ પછી ઉપચારથી વ્યવહારની વાત કરવામાં આવે, એટલે કે કોઈ ઉપર ઉપચાર કરીને વાત કરવામાં આવે. આપણે એ સંબંધી ચર્ચા કરી છે કે મોક્ષ માર્ગ નિશ્ચયને વ્યવહારમાં લઈએ તો નિશ્ચય મોક્ષ માર્ગ જ્યારે નક્કી થયો છે તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. પોતાના સ્વરૂપમાં વળીને સ્વરૂપની અનુભૂતિ પૂર્વક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિદ્રાગી પ્રણામ કરે છે એવો મોક્ષ માર્ગ છે, તો પછી મોક્ષ માર્ગનો ઉપચાર એવા સમ્યક દ્રષ્ટિને સાથે રહેલા સુબ્બા ઉપર કરવામાં આવે. પણ નિશ્ચય મોક્ષ માર્ગ છે તો વ્યવહાર મોક્ષ માર્ગનો ઉપચાર થાય છે. એટલે કોઈ પણ નિશ્ચય વસ્તુ પહેલા હોય તો જ વ્યવહારનો ઉપચાર કરી શકાય. એટલે જ્યાં સુધી નિશ્ચય છે જ નહીં ત્યાં સુધી વ્યવહાર હોઈ શકે જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે વિકલ્પ પહેલો હોય છે, પહેલા એવો વિકલ્પ થયો કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર ના નિમિત્તે જ્ઞાન થાય છે આ બધી વાતને જાણી અને એમ કરી, અને પછી કુદેવ ગુરુ શાસ્ત્ર, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એનું નિમિત્ત છૂટી ગયું, એટલે વિકલ્પ પહેલો હોય તો એને વ્યવહાર નથી કહેતા. પરંતુ એ પછી જે પોતે પોતાનો પુરુષાર્થ કરે છે અને નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ કરે છે તો હવે એના શુભ ભાવ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધારૂપ શુભ ભાવને હવે વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય છે. એટલે કહે છે કે વિકલ્પ પહેલો હોય છે માટે વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી, એવો એનો અર્થ નથી. પણ પોતાના સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કરે, પોતાના સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન કઈ રીતે કરે, અનુભવ સહિત કરે, તો પૂર્વના વિકલ્પને વ્યવહાર કહેવાય છે, નહીતર તેને વ્યવહાર પણ કહેવાતો નથી. વળી કોઈ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી પ્રમાદ થશે, તો ક્રમબદ્ધ પર્યાયનો આપણે સ્વાધ્યાય કર્યો છે, 3 કલાકનો આખો સળંગ સ્વાધ્યાય કર્યો હતો અને એ તત્વધારા ઉપર ઉપલબ્ધ પણ છે. એમાં ખાસ તો એ વાત છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ કઈ રીતે છે, પુરુષાર્થનું સ્વરૂપ ત્યાં સમજાવ્યું છે. કેટલાકને એવી માન્યતા છે કે ક્રમબદ્ધને માનીએ એટલે પુરુષાર્થ રહેશે નહીં, એટલે પ્રમાદ થશે. પણ જે ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાય કરી ચૂક્યા છે એને હવે એ પ્રશ્ન રહેતો નથી, કેમ કે ક્રમબદ્ધ પર્યાય છે તો પર્યાય ક્રમબદ્ધ થાય છે, જે સમય થવાની છે તે સમય થાય છે અને તે જ થાય છે, ક્રમે જ થાય છે અને જે સમય જે થવાની છે તે જ થાય છે. તો આવી પર્યાય થાય છે તે પુરુષાર્થ પૂર્વક જ થાય છે, એટલે પુરુષાર્થ ઉડી જતો જ નથી, પુરુષાર્થનો લોપ થતો નથી. તો ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે ને કહે છે કે કોઈ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી પ્રમાદ થશે, તો કહે છે કે આમ પ્રશ્ન કરનાર ક્રમબદ્ધ પર્યાયને સમજતો નથી. ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો નથી તો પછી સ્વીકારની તો ક્યાં વાત રહી.
એ ક્રમબદ્ધ પર્યાયને વાસ્તવિક રીતે સમજ્યો જ નથી. ક્રમબદ્ધ પર્યાય નો નિર્ણય સ્વવિકલ્પ દશામાં કરતા એને અકર્તા ભાવ આવે છે અને એવું પ્રયોજન છે. એટલા માટે ક્રમબદ્ધ પર્યાયને એના સ્વરૂપને યથાર્થપણે સમજવું જોઈએ. અને જે એ સમજે છે અને જેને એવો નિર્ણય થાય છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. અને જેને એવી ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા અકર્તા ભાવ થઈ અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ ગઈ છે એને સમ્યક દર્શન થતા ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય થઈ જાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાય સાજા અર્થમાં તો સમ્યક દ્રષ્ટિને જ છે. એ બધી વાત પણ એમાં આવે છે. પાંચ સમવાયની વાત પણ એમાં સાથે આવે છે. એટલે આખો વિસ્તાર ખૂબ સારી રીતે સમજવા જેવો છે. અહીંયા તો ગુરુદેવે એ વાત લીધી છે કે કોઈને એમ થાય કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી પ્રમાદ થશે તો કહે છે કે આમ પ્રશ્ન કરનાર ક્રમબદ્ધ પર્યાયને સમજતો નથી. જે વખતે જેમ થવાનું છે તેમ થવાનું છે તેમ યથાર્થ સમજનારને અંતર્મુખ પ્રવીણપણું થયા વિના રહેતું નથી. એની દ્રષ્ટિ અંતર્મુખ થાય જ છે એટલે એને પ્રમાદનો પ્રશ્ન જ નથી. એને પ્રમાદનો પ્રશ્ન જ નથી. પુરુષાર્થ કોને કેવો એ જ જીવો સમજતા નથી. પુરુષાર્થ કોને કેવો એ સમજતા નથી. જીવનો આત્માનો પુરુષાર્થ ક્યાં કઈ રીતે કેમ હોય છે એને જે લોકો સમજતા નથી એને એવા બધા પ્રશ્ન થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે તો એમાં દ્રષ્ટિ અંતર્મુખ થાય છે, સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય છે. એટલે એને તો કોઈ પ્રમાદ નથી, એને તો સાચો પુરુષાર્થ થાય છે. અજ્ઞાનીનો પ્રશ્ન છે કે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા દોષ થાય તો જેમ થવાનું તેમ થવાનું એમ માનનારને વ્યવહાર નહીં સચવાય તો આ પ્રશ્નો પૂછનાર વસ્તુ સ્વભાવને સમજ્યો નથી. ક્રમબદ્ધ પર્યાયની વાત ઉપરથી આ બીજી રીતે વાત ગુરુદેવે અહીંયા મૂકી છે કે અજ્ઞાનીને એવા પ્રશ્ન થાય કે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા દોષ થાય તો જેમ થવાનું તેમ થવાનું એમ માનનારને વ્યવહાર નહીં સચવાય તો એને અંદરમાં એમ છે કે પછી વ્યવહાર નહીં સચવાય તો આ જાણે કે એ બધું કરી રહ્યો છે એને પરનું કરતા પણ એને વ્યવહાર માન્યો છે. પરનું કરતા પણ આને એ વ્યવહાર માને છે. હું આમ કરું હું તેમ કરું એવી જે એની માન્યતા છે ને એને એને વ્યવહાર માન્યો છે. અને એ પછી જો વસ્તુ એની મેળે એમ જ થવાની હશે તેમ જ થશે તો પછી મારે કાંઈ કરવા પણ રહેતું નથી તો પછી વ્યવહાર સચવાશે નહીં. આવો પ્રશ્ન કોને થાય છે? અજ્ઞાનીને થાય છે. એટલે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા દોષ થાય તો એ વાત ક્યાં રહી? એ વાત જ રહેતી નથી. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા દોષ તો થાય જ નહીં. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા પછી વ્યવહાર સચવાય નહીં, કંઈક પુરુષાર્થ ન થાય. આવી જે બધી માન્યતા છે એ તો અજ્ઞાનીની માન્યતા છે. અજ્ઞાની પુરુષાર્થના સ્વરૂપને સમજતો નથી. અજ્ઞાનીનો પુરુષાર્થ અને જ્ઞાનીનો પુરુષાર્થ એ બેની તુલના પણ આપણે ક્રમબદ્ધ પર્યાયના સ્વાધ્યાયમાં કરી છે. અને વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું એથી વિશેષ આખો પુરુષાર્થ કઈ રીતે છે એ પણ વાત આપણે લીધી છે. જ્ઞાનીનો પુરુષાર્થ અને અજ્ઞાનીનો પુરુષાર્થ. તો ગુરુદેવ કહે છે કે આ તો સમજ્યો જ નથી, એને પુરુષાર્થનું ભાન નથી એટલે આવા બધા પ્રશ્ન થાય છે. એને એમ છે કે વારમાં પોતે કાંઈક કરે છે તો બધો વ્યવહાર સચવાઈ રહ્યો છે, આ જગતનું સ્વરૂપ સચવાઈ રહ્યું છે, આ બધા જગતના કાર્યો થાય છે, આ મંદિરો થાય છે અને આ મુનિઓની વયાવત થાય છે, આહારદાન અપાય છે, આ બધું થાય છે ને, આ બધો વ્યવહાર તો છે. તો પછી આ બધો વ્યવહાર કેવી રીતે સચવાશે? જો વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ કરી અને બેસી રહીશું, આત્મા આત્મા કર્યા કરીશું તો પછી આ બધું કેવી રીતે થશે? એમ વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા તો દોષ નહીં થાય એવી માન્યતા અજ્ઞાનીની છે. એ એમ માને છે કે જે થવાનું છે તેમ થશે એમ માનવાથી તો આ જગતનો વ્યવહાર સચવાશે નહીં. પણ એની માન્યતા છે, એ ઊંધી માન્યતા છે. જે વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમ્યક પ્રકારે સમજ્યો છે, આત્માની અનુભૂતિ સહિત જેને સમ્યક જ્ઞાન વર્તે છે એને આવો પ્રશ્ન થતો નથી કે તો જગત આખાના પરિણામને સ્વતંત્ર જાણે છે,
જગત આખાનું પરિણમન, દરેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. અને સર્વજ્ઞતાનો વિચાર કરતા આ વાત તો સમજાઈ જાય છે કે સર્વજ્ઞ પરમેશ્વરને જગતના બધા પદાર્થોની બધી પર્યાયોનું એક સમયમાં યુગપદ જ્ઞાન કઈ રીતે થાય, જે પર્યાય થઈ નથી એનું જ્ઞાન કઈ રીતે થાય. જો જ્ઞાન થાય છે તો જ એ સર્વજ્ઞ છે. જગતના બધા પદાર્થોનું પરિણમન થઈ રહ્યું છે અને ત્રણેય કાળનું બધા પદાર્થોનું પરિણમન, એટલે ભૂતકાળનું પરિણમન, વર્તમાનનું પરિણમન અને ભવિષ્યનું પરિણમન, તો એની બધી પર્યાયો એવી અનંત પર્યાયને સર્વજ્ઞ પરમાત્મા એક સમયમાં એક સાથે જાણે છે. એનો અર્થ શું થયો કે જે પર્યાય થઈ નથી એને પણ પ્રભુ જાણે છે, તો પર્યાય નિશ્ચિત છે એ વાતનો નિર્ણય તો એને થઈ જાય છે. સર્વજ્ઞતાનો નિર્ણય કરતા જ એ વાતનો તો નિર્ણય થાય છે કે પર્યાય નિશ્ચિત છે. અને પર્યાય નિશ્ચિત છે તો પછી વ્યવહાર સાચવવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? વ્યવહાર તો આપોઆપ સચવાઈ જવાનો જ છે. એવા પરિણામ જેના જે રીતે થવાના છે તે રીતે થશે જ, એ થઈને જ રહેશે. દરેકનું પરિણમન નિશ્ચિત હોવું જ, એ વાત તો સર્વજ્ઞતાનો નિર્ણય કરતા સમજાઈ જાય છે. તો સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે તો એને એ શાંતિ થઈ જાય છે કે વ્યવહાર તો જે છે તે થવાનો છે, જેમ છે તેમ થશે જ. વાસ્તવમાં એ વ્યવહારને સમજતો નથી, વ્યવહાર નથી, એ બધા પરિણમન છે. જગત આખાના બધા જ પદાર્થોના પરિણમન જેમ થવાના છે તેમ થશે જ. તું નકામાનો ઉચાપત નહીં કર, તું તારા સ્વભાવ ભાવે થા. તારા ઈચ્છવા અથવા નહીં ઈચ્છવાથી જગતના પરિણમનો થશે અથવા તો રોકાશે એમ તો બનવાનું નથી. એટલે તારી દ્રષ્ટિ સ્વભાવ તરફ વળે અને તું સ્વભાવ સન્મુખ થઈ અને વસ્તુ સ્વરૂપને સમજીશ તો બધું પરમ સત્ય તને પ્રત્યક્ષ થઈ જશે. ગુરુદેવ કહે છે કે આ જાતના જે પ્રશ્નો કરે છે કે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ થતા દોષ થાય તો, અથવા તો જેમ થવાનું તેમ થવાનું એમ માનનારને વ્યવહાર નહીં સચવાય, તો આ બધા પ્રશ્નો પૂછનાર વસ્તુ સ્વભાવને સમજ્યો નથી. વસ્તુનો સ્વભાવ કેવો છે? વસ્તુનું પરિણમન સ્વતંત્ર થાય છે, એને કોઈની પરની અપેક્ષા નથી. ત્રિકાળ વસ્તુ પરિણમી રહી છે. દરેક દ્રવ્ય છ પ્રકારના દ્રવ્યોમાં કેટલાક ગુણ સામાન્ય છે અને એમાં દ્રવ્યત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં છે. તો દ્રવ્યત્વ ગુણ છે તો વસ્તુ, એટલે કે દ્રવ્ય દ્રવ્ય છે તો પરિણમન થાય છે. તો એવા પરિણમનને રોકનાર કોણ છે? કોઈ રોકી શકે નહીં, કે એનો સ્વભાવ છે. પરિણમન એનો સ્વભાવ છે, એટલે એવો જ જીવનો પણ સ્વભાવ છે. તો એવા સ્વભાવના અંતર્મુખ આશ્રય વિના, પોતાના સ્વભાવના અંતર્મુખ આશ્રય વિના યથાર્થ જાણપણું થતું નથી. જે પદાર્થો જેમ છે તેમ સમજતા સ્વભાવનો પ્રયત્ન થાય છે. સાધકને નબળાઈનો રાગ છે તે રાગની ભૂમિકામાં આવે છે, માટે વ્યવહાર રહેશે નહીં તે વાત રહેતી નથી. જો બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે કે સાધક છે, સાધક કોને કહો? સમ્યક દ્રષ્ટિ છે તે સાધક છે, એને નિર્ણય યથાર્થ થયા છે, છતાંય એને રાગ છે. સાધકને રાગ છે તો એ સાધકને રાગ મિથ્યાત્વને કે અજ્ઞાનને કારણે નથી, પરંતુ એને પોતાના પુરુષાર્થની નબળાઈ છે એટલે રાગ છે. પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી પુરુષાર્થમાં જે કંઈ ઉણપ રહી ગઈ છે તો એને રાગ થાય છે, પણ એ રાગને પોતાથી જુદો માને છે. ગુરુદેવ કહે છે કે સાધકને નબળાઈનો રાગ છે તો તે રાગની ભૂમિકામાં આવે છે. એ રાગની ભૂમિકામાં આવે છે એટલે કે એ રાગ જે છે એનાથી જુદો છે, એ સ્વભાવની ભૂમિકામાં આવતો નથી. એ રાગ રાગની ભૂમિકામાં આવે છે એટલે એ સ્વભાવ ભાવે નથી. સ્વભાવ ભાવે નથી એની દ્રષ્ટિ ભારમાં છે, તો એ વખતે એને પરનું લક્ષ્ય કરતા રાગ થયો છે તો એ રાગની ભૂમિકા છે, પણ એ વખતે પણ એની દ્રષ્ટિ સ્વભાવ તરફ રહે છે, એટલે પોતે એનાથી જુદો છે એવું ભેદ જ્ઞાન તો એ વખતે પણ છે. સાધકને નબળાઈનો રાગ છે તે રાગની ભૂમિકામાં આવે છે, માટે વ્યવહાર રહેશે નહીં તે વાત રહેતી નથી.
એટલે કે એવો રાગ એને આવે આવવાનો છે, અને છતાં એ સાધકને એથી કાંઈ ફેર પડતો નથી, પોતે એનાથી જુદો છે, ભિન્ન છે, એમ એ તો પોતે પોતાનો પુરુષાર્થ ચાલુ જ રાખે છે. એટલે આ વ્યવહાર તો રહેવાનો જ છે, એને એવો સ્વભાવ આવવાનો જ છે, એવી રાગની ભૂમિકા તો હશે જ. અને એવી રાગની ભૂમિકા, એવી સ્વભાવની ભૂમિકા સાધકની દશામાં ભક્તિ વગેરેના પરિણામે એને થાય છે. મુનિ છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, તો એમને પણ એવો શુભરાગ આવે છે, તો શાસ્ત્રની રચના વગેરે થઈ જાય છે, શિષ્યને સમજાવે છે, તો એ બધો વ્યવહાર પણ રહે છે, એ બધો વ્યવહાર રહેશે જ. એટલે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. શું કહે છે ગુરુદેવ કે સાધકને નબળાઈનો રાગ છે, એ રાગની ભૂમિકામાં આવે છે, માટે એ વ્યવહાર રહેશે નહીં એ વાત રહેતી નથી. એ વ્યવહાર રહેશે, એવો વ્યવહાર પણ રહેશે. આપણે જેને વ્યવહાર ધર્મ કહીએ છીએ, ગુરુની આજ્ઞાનું પાલન એને આપણે વ્યવહાર ધર્મ કહીએ છીએ, તો એવો વ્યવહાર ધર્મ પણ રહેશે. કેમ કે ગુરુને એવો વિકલ્પ આવવાનો છે, એમને એમની રાગની ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એમને એવો વિકલ્પ આવવાનો છે કે જે આપણને આજ્ઞા કરશે. શુભભાવ એવો એમને આવશે કે એ આપણને આજ્ઞા કરશે કે તું તારા સ્વભાવ ભાવે થા, તું આ શાસ્ત્ર વાંચી એનો અર્થ સમજી એનો સ્વીકાર કરી અને સ્વરૂપનું લક્ષ્ય કર, એવું કહેવાનો શુભભાવ એવો શુભરાગ એમને આવવાનો જ છે. જુઓ ને, અહીંયા ગુરુદેવ કાંજી સ્વામીને પણ એવો શુભભાવ આવ્યો છે ને. પાંચમા ગુણસ્થાનની ગુરુદેવની દશા, એમાં પોતે પોતાના સ્વભાવ ભાવે થતા હતા, પણ જ્યારે બહારમાં વિકલ્પ છે ત્યારે એવો સ્વભાવ એમને પણ આવ્યો છે ને. તો આ બધો વ્યવહાર તો રહ્યો છે ને. આચાર્ય ભગવાનને પણ એવો વ્યવહાર રહ્યો ને. બહુ સરસ વાત બધી મૂકી છે ગુરુદેવે. એટલે એવો રાગ તો રહેવાનો છે, એટલે તું ચિંતા કરીશ નહીં કે વ્યવહાર ઉડી જશે. ધર્મી જીવ પદાર્થમાં પ્રવીણ છે અને જેટલો રાગ છે તે જાણવા માટે છે, પણ કોઈ વ્યવહારની પકડ કરીને કહે કે મોક્ષ માર્ગમાં વચ્ચે વ્યવહાર આવશે, મૂંઝાશ નહીં, વ્યવહાર આવ્યા વિના રહેશે નહીં, એમ કોઈ કહે તો તેનું વજન વ્યવહાર ઉપર છે, તેને વ્યવહારનું અવલંબન છે. એટલે આખી વાત ગુરુદેવે સાથે ને સાથે એ પણ લીધી છે કે જે નિશ્ચય આભાસી છે, નિશ્ચય આભાસી છે, એને ઘણી વાર એવું થાય છે કે એ આખો વ્યવહાર ઉડાડે છે. અને બીજા કેટલાક એવા છે કે વસ્તુ સ્વરૂપને માત્ર શબ્દ દ્વારા સમજ્યા છે, તો એને ખરેખર તો પકડતો વ્યવહારની જ છે. એટલે એ એમ કહે છે કે મોક્ષ માર્ગમાં વચ્ચે વ્યવહાર આવશે, મૂંઝાઈશ નહીં અને વ્યવહાર આવ્યા વિના રહેશે નહીં. તો એમ જે કહેવા વાળા, જેમને નિશ્ચય મોક્ષ માર્ગનું વલણ નથી, એવા જીવોનું વજન વ્યવહાર ઉપર છે. એક એક પ્રકારના જીવો છે કે જેઓ નિશ્ચય આભાસી છે, જે વ્યવહારને બિલકુલ ઉડાડે છે, તો એ પણ ઠીક નથી. અને બીજા એવા પણ છે કે જે માત્ર વ્યવહાર નું જ લક્ષ કરીને રહ્યા છે, એટલે આ જે વાત કરી હોય એમાંથી આ વાતને પકડે છે કે જો કહ્યું છે ને કે મોક્ષ માર્ગમાં વચ્ચે વ્યવહાર આવશે, વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, તો એમ જે કહે છે એનું વજન વ્યવહાર ઉપર છે, તેને વ્યવહારનું અવલંબન છે, એટલે ખોટું અવલંબન છે. તેને વ્યવહારને અનુસરીને રહેવું છે, પણ શુદ્ધ આત્માને અનુસરીને એને રહેવું નથી, એટલે કહે છે કે એ ઠીક નથી. અહીંયા પાઠ છે કે તદનું ગમનો જત્ત હો, તે જ આત્મ પદાર્થમાં પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે. રાગ કે વ્યવહારનો ઉદ્યમી કયો નથી. ગાથામાં આ વાત આવી, તે જ આત્મ પદાર્થમાં પ્રવીણ થવાનો ઉદ્યમી થાય છે. રાગ કે વ્યવહારનો ઉદ્યમી થવાની વાત અહીંયા કરી નથી, પણ શુદ્ધ આત્મ પદાર્થને અનુસરવાનો ઉદ્યમી કયો. અહીંયા આચાર્ય ભગવાને શુદ્ધ આત્મ પદાર્થને અનુસરવાનો ઉદ્યમી થાય છે એમ કહ્યું છે. આમ જે ધર્મી જીવને ભેદ વિજ્ઞાન વર્તે છે તેની ભ્રાંતિનો નાશ થઈ જાય છે. મારું શું થશે અને કેમ થશે તે વાત રહેતી નથી. જળ કર્મનો નાશ તો કોઈ જીવ કરી શકતો નથી અને મિથ્યા ભ્રાંતિનો નાશ પણ કોઈ કરી શકતો નથી. એટલે કે બીજો કોઈ એની ભ્રાંતિને દૂર કરી દે એમ બનતું નથી.
જીવ પોતાની ભ્રાંતિને સ્વયં દૂર કરી શકે છે, બીજો કોઈ એની ભ્રાંતિને દૂર કરે એમ થતું નથી. વળી જડ કર્મનો પણ કોઈ નાશ કરી શકતું નથી. જડ કર્મ જે છે તે બંધાયા છે અને સ્થિતિબંધ છે, અને એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે. એટલે મિથ્યા ભ્રાંતિનો નાશ પણ બીજો કોઈ કરતો નથી, અને જડ કર્મનો નાશ પણ કોઈ બીજો કરતો નથી કે પોતે પણ કરી શકતો નથી, એના કારણે ખરી જાય છે. એને જ્યારે એવા પરિણામ થયા છે, સંવરના નિદ્રાના પરિણામ થયા છે, એના જીવની પર્યાયમાં થયા છે, ત્યારે એ જડ કર્મ છે એ ખરી જાય છે. અહીંયા આગળ કહે છે કે સ્વભાવ તરફનો પુરુષાર્થ થતા ભ્રાંતિ ઉત્પન્ન થતી નથી, એમ ભ્રાંતિનો નાશ થાય છે, અને તેણે દર્શન મોહનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે એ તો પોતાનો પુરુષાર્થ સ્વભાવ તરફ કરે છે, સ્વભાવને અનુસરે છે, એટલે ભ્રાંતિનો નાશ થઈ જાય છે, અને ભ્રાંતિના નિમિત્ત કારણરૂપ જે દર્શન મોહનીય કર્મ છે એનો પણ નાશ થાય છે. આ એક જ ઉપાય છે, બીજો ઉપાય નથી. હવે તે જીવ ચારિત્ર પ્રગટ કરી મોક્ષને પામે છે તે બતાવે છે. તે જ સ્વભાવના અવલંબને શાંતિ પ્રગટે છે. આટલા વ્રત તપ કરે તો શાંતિ થાય એમ છે જ નહીં. તેમજ નિમિત્ત બાહ્ય ક્ષેત્ર કે પરના અવલંબને શાંતિ નથી. આમ નક્કી તો કરેલ હતું, પણ ધર્મી જીવ સ્વભાવમાં વિશેષ સ્થિરતા કરે છે તે ચારિત્ર છે. એને દ્રવ્યસ્તુતના અભ્યાસ દ્વારા ઘણું બધું નક્કી કર્યું છે. વસ્તુ સ્વરૂપને એમ જ જાણ્યું છે કે પોતાને શાંતિ થાય એટલે વિતરાગી પરિણામ થાય છે, તો એ કોઈ નિમિત્તને કારણે કે બાહ્ય ક્ષેત્ર કે પરના અવલંબને થતા નથી, માત્ર પોતાના સ્વભાવમાં સ્થિરતા કરતા જ એવા પરિણામ થાય છે. અને પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે બાહ્યમાં એ જ રીતે હોય છે, મુનિ દશા હોય છે, જેવા પરિણામ ઉત્કૃષ્ટ પરિણામ થાય છે તો એને મુનિ દશા જ હોય છે. એ શ્રેણી ચડે છે તો સાતમા ગુણસ્થાનથી આગળ વધીને એવી દશા થાય છે ત્યારે બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું જ હોય છે. આ બધું હોય છે, પણ એને કારણે થાય છે, બાહ્ય કોઈ પરિબળોને કારણે થાય છે એને એમ હોતું નથી, અને એ જ્ઞાનીને એવી માન્યતા પણ હોતી નથી. વળી કોઈ કહે છે કે શાસ્ત્ર સાંભળનાર ઘણા હોય તો સંતોષને શાંતિ આવે, એકલા હોઈએ તો શાંતિ ક્યાંથી આવે? આ તો બધી અજ્ઞાનીની માન્યતા છે. આમ અજ્ઞાની જીવના વિચારો છે એની એવી માન્યતા છે. અજ્ઞાની જીવ પરના આશ્રય શાંતિ માની બેઠો છે એટલે એને એમ થાય છે. ભાઈ, પરનો આશ્રય લેવામાં આકુળતા છે. ગુરુદેવ કહે છે કે પરનો આશ્રય લેવામાં આકુળતા છે, એકલા સ્વભાવના આશ્રય શાંતિ છે. આમ ભેદ વિજ્ઞાની જીવ પોતાના સ્વભાવનો આશ્રય પૂરેપૂરો લે છે, તેથી અસ્થિરતા ટળી જાય છે. સ્વભાવના આશ્રય શાંતિ કેમ પ્રગટે છે? કેમ કે હવે અસ્થિરતા નથી, હવે વિકલ્પ નથી. પૂર્વબંધ નાશ પામે છે અને મોક્ષ દશાને પામે છે. સ્વભાવના આશ્રય એ બધું પ્રગટ થાય છે, અસ્થિરતા ટળી જાય છે, અને પૂર્વબંધ નાશ પામે છે અને મોક્ષ દશા પ્રગટ થાય છે. ભાવાર્થમાં કહે છે કે સંસારી જીવ અનાદિ અવિદ્યાના કારણે રખડે છે, કોઈ કર્મના કારણે રખડે છે એમ કહ્યું નથી, પણ વિદ્યમાન સ્વભાવની અરુચિ અને વિકાર આદિ તથા સંયોગો કે જે ક્ષણિક છે, અવિદ્યમાન છે, તેની રુચિ તે અવિદ્યા છે. જો અવિદ્યાના કારણે રખડે છે તો અવિદ્યા કોને કહી? અવિદ્યા એટલે શું? કે વિદ્યમાન સ્વભાવની અરુચિ, પોતાનો જે સ્વભાવ છે તે ત્રિકાળ વિદ્યમાન છે એવો જ છે, એની રુચિ નથી. અને જે ક્ષણિક છે, વિકાર આદિ અને સંયોગો જે ક્ષણિક છે, જે અવિદ્યમાન છે, જે એક સમયના છે, એની રુચિ છે, એને અવિદ્યા કહી છે. તો આવી અવિદ્યાના કારણે પુણ્ય પાપના ભાવોને પોતાનો સ્વભાવ માને છે. આવી રીતે અજ્ઞાની થઈ જીવ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. પણ જ્યારે સ્વપુરુષાર્થ કરીને સર્વજ્ઞ વિતરાગના વચનોને અવધારણ કરે છે,
ત્યારે તેનું મિથ્યાત્વ નાશ પામે છે. ભગવાનના વચનો સાંભળી તે જીવ જાગૃત થાય છે કે ઓહો, બધા પદાર્થો વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે, કોઈ કોઈને રાગ દ્વેષ કરાવતું નથી. પોતે ભૂલ કરે છે તો રાગ દ્વેષ થાય છે અને તે સ્વભાવના આશરે ભૂલ ટળે છે. સ્વભાવના આશરે રાગ દ્વેષ નથી થતા, પણ સ્વભાવના આશરે તો ભૂલ ટળે છે. પોતાના જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન અને વિતરાગતા પ્રગટે છે. એટલે કે જે અંદરમાં પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે. વિતરાગતા અંદરમાં ભરી પડી છે એટલે એની પ્રાપ્તિ થાય છે, એની પ્રગટતા થાય છે. આવા ભગવાનના વચનો રૂચ્યા તેને સંસારમાંથી છૂટવાના ટાણા આવ્યા. આમ પુરુષાર્થ કરી જે જીવ પોતાના સ્વભાવની રૂચિ કરે છે તેની કાળ લબ્ધિ પાકી ગઈ છે. જ્ઞાન સ્વભાવ જાણ્યો તે સ્વભાવ છે. સ્વભાવ તરફ જે કાળે વળ્યો તે કાળ લબ્ધિ છે અને સ્વભાવ તરફ વળતા કર્મનો અભાવ થવા લાગ્યો. આમ પાંચેય સંવાય એક સાથે આવી મળે છે. તેણે વિતરાગના વચનોને અવધાર્યા છે. જ્યારે એને જ્ઞાન થાય છે તો પાંચેય સંવાય છે. એનો પોતાનો એવો સ્વભાવ જ છે, જ્ઞાન સ્વભાવ જ છે અને એનો એવો પુરુષાર્થ છે એ વખતે, અને એ વખતે એની જ્ઞાનની પર્યાય થવાની છે તો એ ભવિતવ્ય છે અને એ કાળે એ થવાનું છે, એ કાળ લબ્ધિ છે અને એ વખતે કર્મનો અભાવ થાય છે. તો એમ પાંચેય સંવાય એક સાથે આવી મળે છે અને એમ જેને થાય છે તેને ખરેખર વિતરાગના વચનોને અવધાર્યા છે અને તેનો મોહ નાશ પામે છે અને ભેદ વિજ્ઞાન રૂપ સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. આગળ કહે છે કે જે જીવે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યો નથી, તેણે સ્વભાવને જાણ્યો નથી, તેનો સાચો પુરુષાર્થ ઉપડતો નથી, તે નિયતને સમજતો નથી, તેને કાળ લબ્ધિ પાકી નથી, તેને કર્મનો અભાવ થતો નથી, આમ અજ્ઞાની એકે સમવાયને જાણતો નથી. જે પોતાનો સ્વભાવ છે એને જ જાણ્યો નથી તો પછી પુરુષાર્થ ક્યાંથી ઉપડશે અને પાંચે સમવાય ક્યાંથી પૂરા થવાના છે. ઋદેવ આગળ કહે છે કે ધર્મી જીવ વિચારે છે કે હો, સર્વજ્ઞ ભગવાનને અનંત શક્તિ ખીલી ગઈ છે, તે કોઈનું કાંઈ પણ કરી શકે નહીં. સર્વજ્ઞ ભગવાનને અનંત શક્તિ ખીલી ગઈ છે, છતાં પણ એ અનંત શક્તિ ખીલી છે તો એ કાંઈ બીજા પરનું કાંઈ કરે એમ નથી, તો પછી હું અલ્પજ્ઞ પરનું શું કરું? કોઈ કોઈનું કરવા સમર્થ નથી. પોતાના જ્ઞાન સ્વભાવી આત્મામાંથી જ્ઞાન પ્રગટે છે. પોતે જ્ઞાન કરે બીજું કાંઈ કરતો નથી. વિતરાગ સ્વભાવી આત્મામાંથી વિતરાગતા પ્રગટે છે. પોતાના વીર્યવાન આત્મામાંથી વીર્ય પ્રગટે છે. કેવું છે વીર્ય? જે વીર્ય પોતાને પોતાના અનંત ગુણોના પરિણમનને પ્રગટ કરવામાં એ ઉલસી રહ્યું છે એવું એ વીર્ય છે. તો એવું એ વીર્ય એને ત્રિકાળ છે, પણ એની પ્રગટતાની અહીંયા તો વાત કરી છે. એટલે કહે છે કે વિતરાગ સ્વભાવી આત્મામાંથી વિતરાગતા પ્રગટે છે, પોતાના વીર્યવાન આત્મામાંથી વીર્ય પ્રગટે છે. આમ નક્કી કરનાર ધર્મી જીવને કાળ લબ્ધિ પાકી ગઈ છે. પોતાના સ્વભાવનો નિર્ણય કરે, પોતાના અનંત ગુણોનો નિર્ણય કરે, સાચા સ્વરૂપને જાણે અને પોતે કોણ છે એનું ભાન કરે, ત્યારે એને કાળ લબ્ધિ પાકે. એવો નિર્ણય કરનારની જ કાળ લબ્ધિ ખરેખર પાકી છે. માત્ર ધારણાની વાત નથી, પણ અંતર્મુખ અવલંબનની વાત છે. તેને શંકા રહેતી નથી, એને કોઈ શંકા હોય નહીં. આવું ભાન થયા પછી, એટલે કે આમ સમ્યક દર્શન થયા પછીથી ચારિત્ર મોહ નાશ પામે છે. હા સમજ્યા વિના વ્રત તપ કરવા માંડે અને તેથી ચારિત્ર પ્રગટી જાય તેમ બનતું નથી. સમ્યક શ્રદ્ધાન થયું નથી ત્યાં સુધી સમ્યક ચારિત્ર હોય નહીં. શરીર આદિ પર છે અને શરીરમાં જે કંઈ થાય, બાહ્ય વ્રત તપ થાય તો એ થાય અને એ વખતે એનો શુભભાવ છે તો એ શુભભાવને ધર્મ કહેવાતો નથી.
એ પુણ્યબંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. પણ સમ્યક દર્શન સહિત જેને બાહ્યમાં વ્રત તપ આદિ છે, તો એવા બાહ્ય વ્રત તપ આદિને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે કે સમજ્યા વિના, એટલે સમ્યક તો થયું જ નથી અને વ્રત તપ કરવા માંડે તો તેથી સમ્યક ચારિત્ર પ્રગટતું નથી, પરંતુ શુભભાવ છે. અને શરીર આદિમાં જે કંઈ કાર્ય થાય છે એ શરીરના છે, શરીર આદિ તો પર છે. પુણ્ય પાપ રહિત મારા સમસ્વભાવી ચૈતન્ય સૂર્યમાંથી વિતરાગતા પ્રગટે છે, શરીર આદિમાંથી એ પ્રગટતા નથી. અને એવા ભાનવાળા જીવને ચારિત્ર પ્રગટે છે. ભેદ વિજ્ઞાન થયા પછી અસ્થિરતાના સંકલ્પ વિકલ્પ હોય છે. બહારમાં યશના ગંજ હોય તો તેથી મને શાંતિ નથી, અપયશના ઢગલા હોય તો અશાંતિ નથી, મારા સ્વભાવના અવલંબનને જ શાંતિ છે એમ વિશેષ દ્રઢતા લાવી સ્વભાવમાં લીન થતો જાય છે. કોઈ કહે કે તમારા પ્રભાવનાના શુભરાગથી ઘણી પ્રભાવના થશે, માટે તે શુભરાગ કરવો જોઈએ. ધર્મી જીવ સમજે છે કે શુભરાગથી પર જીવોને લાભ નથી, તેમજ મને પણ લાભ નથી. ધર્મી તો બરાબર સમજે છે. જ્ઞાની પુરુષ ક્યારેય એમ માનતા નથી કે મને આવો શુભરાગ આવ્યો છે શાસ્ત્રની રચનાનો કે શિષ્યને સમજાવવાનો, તેથી બીજાને લાભ થાય છે, એવી એમની માન્યતા હોતી જ નથી. હું બારમાં રોકાઉં છું એટલો અટકું છું. નાની તો એ વાતને બરાબર સમજે છે કે જેટલું બહારમાં રોકાવું થાય છે, શુભભાવમાં રોકાવું થાય છે, એટલું અટકવાનું થાય છે. એટલે મારી પ્રભાવના બહારમાં નથી, હું અંતરમાં એકાગ્ર થાઉં એ મારી પ્રભાવના છે. આમ સર્વથા સંકલ્પ વિકલ્પનો અભાવ કરે છે ત્યારે સ્વરૂપમાં લીન થાય છે અને આગામી બંધ થતો નથી. પૂર્વના કર્મો સંયોગો આપી છૂટી જાય છે. તીર્થંકર ચક્રવર્તી વગેરે જેને જે પ્રકારના પુણ્યના નિમિત્તે સંયોગો મળવાના હોય તે મળી જાય છે અને કર્મ છૂટી જાય છે, ત્યારે તે જીવ નિર્બંધ અવસ્થાને, એટલે બંધ વિનાની અવસ્થાને ધારણ કરી મુક્ત દશાને પામે છે અને અનંત કાળ સુધી સ્વરૂપમાં ગુપ્ત રહીને, સ્વરૂપમાં સ્થિર રહીને અનંત સુખને ભોગવે છે, અવ્યાબાદ આનંદ સુખને ભોગવે છે. સાધક દશામાં કલ્પરાગ હતો તે ટળી ગયો અને પરિપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરી હવે એ અનંત સુખને ભોગવે છે. તો આ રીતે આ 104મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. આ રીતે શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પંચાસ્તી કાય સંગ્રહ શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત સમય વ્યાખ્યા નામની ટીકામાં ષટ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન નામનો પ્રથમ શ્રુત સ્કંધ સમાપ્ત થયો. એટલે હવે ગુરુદેવ એ પછીના દિવસે વાત કરે છે કે પ્રથમ શ્રુત સ્કંધ સમાપ્ત થયો, તેમાં 6 દ્રવ્યો સ્વતંત્ર બતાવ્યા. હવે 9 પદાર્થોનું ભેદથી કથન કરે છે. તેમાં પ્રથમ ભગવાનની સ્તુતિ કરે છે, કેમ કે જેનું વચન પ્રમાણ છે તે પુરુષ, તે આપ્ત એ પ્રમાણ છે અને પુરુષ પ્રમાણથી વચનની પ્રમાણતા છે. આ કેવળી ભગવાન સર્વજ્ઞ વિતરાગ છે, તેમના વચનો પ્રમાણ છે, માન્ય છે અને એ પ્રમાણ માન્ય હોઈ શકે, એ સિવાય બીજાના વચનો પ્રમાણ કે માન્ય હોય નહીં. વિતરાગ સર્વજ્ઞ સિવાય અન્યના વચન સાચા નથી. કેટલાક જીવો ભગવાનના નામે શાસ્ત્ર લખે અને પુસ્તકનું નામ વીર દેશના રાખ્યું હોય અને અંદર ગમે તે વાત લખી હોય, કપાટા માર્યા હોય, તો એ પ્રમાણ નથી, ભગવાનના વચન પ્રમાણ છે. તેથી કુંદકુંદાચાર્ય મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. તો હવે એ બીજો અધિકાર આપણે આવતી વખતે શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુ
ಮಾಡುತ್ತೇನೆ.